આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને અત્યારે વાગ્યા છે સાંજના 7 અને હું આવી ગયો છું વડલેશ્વર મહાદેવ મંદિરની આરતીમાં. તો ચાલો મારી સાથે હું તમને વડલેશ્વર મહાદેવના દર્શન કરાવું. વડલેશ્વર મહાદેવથી 1 કિલોમીટરના અંતરે પ્રગટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તો હું તમને પ્રગટેશ્વર મહાદેવની પણ આરતી બતાવું.
અત્યારે વાગ્યા છે સાંજના 8:30 અને અત્યારે રામજી મંદિરે સત્સંગ ચાલુ છે. આ સત્સંગ છેલ્લા 50 વર્ષથી 365 દિવસ રોજ સાંજે 8:30 વાગે અવિરત ચાલે છે. તો જોવો રામજી મંદિરનો સત્સંગ. ઈશ્વર જીવન નું મિલન ન થાય ત્યાં સુધી આ પ્રેમ રસ નું પાન કરો. ઈશ્વર માં તમારો લય થાય ત્યાં સુધી ભાગવત નો આસ્વાદ પીડા કરો. ભાગવત રસ નું પાન કરો. વેદાંત અધિકારી ને માટે છે, સર્વ ને માટે સરળ નથી. પુષ્પ જ્ઞાન ની ઉભા નથી એ બતાવવાનો ભાગવતનો ઉદ્દેશ છે. ભક્તિ વિનાની જ્ઞાનની જ્ઞાન રઘુ આપે મરણને સુધરે. ભક્તિ ભક્તિ વગરનું જ્ઞાન સુખ છે. ખાલી આપણે જ્યાં પાંદડા સાહી વાળું ફળ ખાતા જેવું નહીં. એવો તે ભક્તિનો મહિમા છે. એ ગુણસ્થા સમંતે સ્મ ગુણા ગુણાનું ભક્તે હરે જ્ઞાનને અભિમાન ભજવે છે. આપણી ભૂખ આવી જાય ને બળ મારામાં કે મારા જેવો હોય ભક્તિને નહીં. ભક્તિ અને સદગુણને લાવે છે. ભક્તિ આવી જાય તો મહે છેલ્લા થઈ નહીં. ઈ માયલી વાત છે. એટલે એને અભિમાન ભજવે છે. ભક્તિ ને કોઈથી ભજવી શકતું. ભક્તિ અનેક સદગુણો ને લાવે છે. ભક્તિ સર્વ ગુણોની જનની. એટલે ભક્તિ હૃદયની માં આવે. ભક્ત નમ્ર હોય છે. એ સહન કરી લઈએ ગમે એવું. એને કડવું વેર દીધું, અપમાન કર્યું હોય તો એમાં કઈ બીજું આવે નહીં. એ ઝેર નો ખોટું એ પી લઈએ એને ભક્તિ લાગે. નમ્ર ભક્ત નમ્ર હોય છે. ભક્ત વિનીત
પચાસ વર્ષ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા બાજુમાં બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા હો.